થતી હોય છે. અને એટલે હું એને કહું છું કે પેલા મારી કંપનીનું આવી રીતનું સેલ્સ હતું, આવી રીતે ક્વોલિટી હતી, આવી રીતે માણસો હતા, આવી સિસ્ટમ હતી. હવે અમે આ ગ્રુપ અમને મેનેજમેન્ટ સિસ્ટમ કર્યા પછી આવી અમને ફાયદાઓ થયા છે. એનાથી આપણી જવાબદારી ઘણી ઘટી જાય છે અને ફોલોઅપને કારણે બધા ઉપર જવાબદારી વાઇન્ડ અપ થઈ જાય છે. પણ આમાં તમારે આવું બધું કરવું હોય તો આપણે એક સારો એચઆર હોય કે જે આપણી તમામ જવાબદારી નીચેના વ્યક્તિને મેનેજમેન્ટને કરી શકે એવો સક્ષમ માણસ હોય તો જ આ સિસ્ટમમાં જવાય, નકર આ સિસ્ટમમાં જવાય નહીં. એવી રીતે મેં મારા ગ્રુપની અંદર કહ્યું. પણ ગુરુકુલમાં જવા પછી હું મારા અનુભવ પ્રમાણે મારા એચઆર સારા છે, નીચેના સ્ટાફ સારો છે, પછી મારી સિસ્ટમ પ્રમાણે મેં ફેરફાર કર્યો તો મને આ બધા ફાયદાઓ થયા છે. આ સિસ્ટમ બિહારમાંથી એ ઘણા ફાયદાઓ થયા છે. આપણે એમાંથી કામમાંથી ઘણા હળવાસ થઈ શકીએ છીએ અને આપણે એમાંથી મુક્ત થઈ શકીએ અને આપણું કામ સિસ્ટમેટિક ચાલવા માંડે એમ. એ ફાયદા સારા થાય કે આપણે થોડુંક એમાંથી નિવૃત્તિ લઈ શકીએ છીએ કામગીરીમાંથી. થેન્ક યુ સર.